हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश फक्त 5 मिनिट में बनी जाए तेवा फराड़ी साबुदाणाना पकोड़ा बनावानी रेसिपी। तमे जोई शको छो आपड़ा पकोड़ा एकदम सरस अने क्रिस्पी बन्या छे। आ पकोड़ा ने बनता फक्त 5 मिनिट लगे छे, तो आ वीडियो जोई अने घरे जरूर थी ट्राई करजो। रेसिपी जोईता पहला तमारे चैनल ने सब्सक्राइब करवानी छे, तेना माटे नीचे आपेला रेड बटन ऊपर क्लिक करो अने बाजू में आपेलो बेल बटन प्रेस करी दो। चैनल ने सब्सक्राइब करवू ए बिल्कुल फ्री में छे। तो चालो हवे आपणे फराड़ी साबुदाणाना पकोड़ा बनावानी शुरुआत करिए। तेना माटे मैं अहीं अर्धो कप जेटला पलाळेला साबुदाणा लीधेला छे। त्यारबाद हवे तेमां सेम अर्धो कप जेटला आपणे बाफेला बटाका एड करीशुं। त्यारबाद हवे तेमां 1 चमची जेटली आદુ મરચાની પેસ્ટ એડ કરીશું। 2 થી 3 ચમચી જેટલા આપણે સિંગદાણાનો જે ભૂકો હોય તે એડ કરીશું। ત્યારબાદ 1/2 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું, જે એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે। અને ત્યારબાદ સેમ 1/2 ચમચી જેટલું આપણે નમક એડ કરીશું। બધી જ સામગ્રીઓ સરસ રીતે એડ થઈ જાય ત્યારબાદ આ રીતે હાથ વડે જ આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। બિલકુલ આ રીતે થોડું પ્રેસ કરી અને મિક્સ કરીશું, જેથી કરી અને સાબુદાણા પણ થોડા સોફ્ટ થઈ જશે। ત્યારબાદ તેમાં બારીક સમારેલી કોથમરી એડ કરીશું અને એકદમ સરસ એવું પકોડા બનાવવા માટેનું મિક્સચર આપણે તૈયાર કરી લઈશું। તો આપણું મિક્સચર તૈયાર થઈ ગયું છે અને અહીં આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે સાબુદાણાનું જે મિક્સચર તૈયાર કર્યું છે તેને આપણે હાથ વડે જ બિલકુલ આ રીતે રેન્ડમલી પકોડા તેલમાં પાડી દઈશું। જેવી રીતે કોઈ પણ આપણે ભજીયા પાડીએ સેમ એ જ રીતે જ કરવાનું છે। અને પોસિબલ હોય એટલા પતલા અને આપણે જે પોવળા કહેવાય એ રીતેના પકોડા પાડીશું, જેથી કરી અને તે અંદર સુધી એકદમ સરસ રીતે કૂક થઈ જશે। એક તરફ સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું। એકદમ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી આપણે તેને ફ્રાય થવા દેવાના છે। તો હવે તમે જોઈ શકો છો આપણા પકોડાનો કલર એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। તો હવે આપણે તેને પ્લેટ પર લઈ લઈએ। તો તૈયાર છે આપણા ખૂબ જ જલ્દીથી બની જાય તેવા સાબુદાણાના પકોડા। મેં તેને ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કર્યા છે। તો ક્યારેય આ રીતેના પકોડા ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો। તમે જોઈ શકો છો કેટલા સરસ અને એકદમ ક્રિસ્પી બન્યા છે। હું તમને અહીંયા એક ઓપન કરીને પણ બતાવી દઉં, જો તમે આ રીતે બનાવશો તો એટલે તેમાં જરા પણ તેલ પણ નથી રહેતું। તો હવે જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે આ રીતેના સાબુદાણાના પકોડા ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ તેને લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરી અને એ લોકો પણ આ રેસીપી ઘરે બનાવી શકે। થેન્ક યુ।